સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન, નિત્યક્રમમાં પ્રાતકાળની સ્તુતિમાં નવમી અને દસમી કડી જે ભક્તામર અંગે છે તે બાબત છે. ભક્તામર સ્તોત્રમાં સ્તુતિકાર શ્રી માનતુંગ આચાર્ય કહે છે કે હું પ્રથમ તીર્થંકર શ્રી ઋષભનાથ ભગવાનની સ્તવના કરીશ. મૂળ સ્તોત્ર આખો સંસ્કૃતમાં છે અને તેના ભાષાંતરો થયા છે. પહેલો શ્લોક છે કે ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણમ ઉદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદૌ આલંબનમ ભવજલે પતતામ જનાનામ. ગુજરાતી ભાષાંતર છે કે દીપાવે જે મુગટમણીના તેજને દેવતાના સંહારે જે અગતમીરને માનવોના સદાના જે છે ટેકારું બહુમહી ડૂબતા પ્રાણીઓને એવા આદિ જિનચરણને વંદિને રૂઢી રીતે. બીજી કડી છે યા સંસ્તુત સકલ વાંગમય તત્વબોધાત ઉદ્ભૂત બુદ્ધિપટુભી સુરલોકનાથે સ્તોત્રે જગત્રી તય ચિત્ત હરે રુદારે તોષ્યે કિલ્હામપિ તમ પ્રથમમ જિનેન્દ્રમ. તેનું ભાષાંતર છે કે કીધી સ્તુતિ સકલ શાસ્ત્રજ તત્વબોધે પામેલ બુદ્ધિપટુથી સુરલોકનાથે ત્રૈલોક ચિત્તહર ચારુ ઉદાર સ્તોત્રે હું એ ખરે સ્તવીશ આદિ જિનેન્દ્રને. જેમના ચરણોમાં ભક્તિવંત દેવો નમન કરે છે તે દેવોના મુગટના મણિની પ્રભાનો ઉદ્યોત કરનારા, પાપ તિમિરના સમૂહને હરનારા અને ભવસાગરમાં ડૂબતા જનોને તરવા માટે તમે એ આદિનાથ ભગવાન અવલંબન છો. દેવોના દેવ ઇન્દ્ર પણ સકળ શાસ્ત્રના નિચોડ રૂપે તત્વબોધે કરી તીક્ષ્ણ બુદ્ધિપટુતાથી સર્વેના ચિત્ત હરે એવા સ્તોત્રે જીન ભક્તિમાં તલ્લીન થાય છે એવા એ ભગવાન હું પણ તમને નિષ્કામ ભક્તિભાવથી તમારા ગુણોને લઈને સ્તવીશ. અહીં ભક્તામર, ભક્ત અને અમર એ બે શબ્દોની જોડણી થઈ તનુધરી કોઈ અમર ન સંભવે, પણ મનુષ્યની સરખામણીમાં ઇન્દ્ર વગેરે દેવોનું આયુષ્ય બહુ જ લાંબું, કરોડો નહીં કરોડા કરોડી સાગરો પણ અસંખ્યાત વર્ષોનું હોય છે, એટલે અપેક્ષાએ અમર કયા છે. સ્વર્ગના એ પુણ્યશાળી ગણાતા દેવો પણ સર્વજ્ઞ પરમાત્માના ચરણોમાં અત્યંત ભક્તિથી નમી પડે છે. ભગવાનના નખની પ્રભાથી ઇન્દ્ર જેવા દેવોના મુગટના મણી પણ ઝળકી ઉઠે છે. વળી નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર હું અહીં આવ્યો કઈ રીતે, દેવો પણ વિચારે છે કે હું આ સુખ સાહેબી પામ્યો ક્યાંથી. એ જીનેન્દ્ર ભગવાન, તારી ભક્તિના પ્રતાપે જ આ બધું મને મળી આવ્યું છે. આ ભાવ ખીલે છે, વિતરાગતાની આરાધનારૂપ આ અલૌકિક સ્તુતિ છે. પ્રભો આપની સ્તુતિ કરતા, વંદન કરતા, ગુણગ્રામ ગાતા મિથ્યાત્વનો નાશ થઈ જાય છે, પાપનો સમૂહ વિખરાઈને દૂર જાય છે. તમારા ચરણની ભક્તિ આજ્ઞાપાલન તો અજ્ઞાન અંધકારનો પાપનો નાશ કરનારી છે. તારી નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. આદિનાથ ભગવાન આ ભરત ક્ષેત્રના પહેલાં સૌ પ્રથમ ગુરુ ભગવાન છે. આ પહેલાં તો ચડતો કાળ હતો, તેનો છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો, બીજો અને પહેલો આરો, ત્યાં પાંચમા, ચોથા અને ત્રીજાની શરૂમાં ધર્મ સંભવે, પછી લગભગ આખો ત્રીજો, બીજો અને પહેલો અકર્મભૂમિ માત્ર જુગલિયા. એ રીતે આદિનાથના અવતરણ પહેલાં 18 કરોડાપડી સાગરપમ સુધી આ ભરત ક્ષેત્રમાં મોક્ષ માર્ગ હતો જ નહીં. ભોગભૂમિની રચના જુગલિયા મનુષ્ય હોય પણ સંયમ નહીં. તીર્થંકર શ્રી ઋષભનાથ ભગવાને મોક્ષ માર્ગ શરૂ કર્યો આદિ કરી, આદિ થઈ તેના કરનાર આદિનાથ ભગવાન. ભગવાન ઋષભદેવ આ અવરસર્પિણીના ત્રીજા આરામાં થયા. માનતુંગ આચાર્ય મહારાજ આ પાંચમા આરામાં થયા. તેમની વચ્ચે કેટલા વર્ષોનું આતરું, પણ ખરી ભક્તિથી ભગવાનને પ્રત્યક્ષ કર્યા. પ્રતિમા નહીં, પોતાની સામે પ્રત્યક્ષ પ્રભુ સાક્ષાત બિરાજતા હોય એવી ભાવના કરી સ્તુતિ ભક્તિ થાય તો ભક્તિ ફળે છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મધાર, જો સમજે તો દેવતા અને તો રણ પાષાણ. એ પ્રભુ હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ જ ભક્તિ સંસાર સમુદ્રથી તારવા સમર્થ છે અને તરવા માટે જીવને આલંબનરૂપ છે. વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના
ભવ સમુદ્રથી તારનાર અને મોક્ષ દેનાર છે. આ ભક્તામાં સ્ત્રોત તો ઘણા ઘણા બોલે છે. આત્માના અનંત સુખ પાસે ઇન્દ્રની રિદ્ધિસિદ્ધિ પણ તુચ્છ છે. ભૌતિક સુખ સાધન, ગાડી લાડી વાડી, સુખ સંપત્તિ, પુત્ર સ્ત્રી કે શરીરની સુખાકારીની ભાવનાથી ભક્તામર બોલે તે વિતરાગની ભક્તિનો મર્મ જ ભૂલાયો. આત્માર સેવાય કંઈ મંગાય નહીં, આશય વિરુદ્ધ વર્તન થયું. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. વારી જઈ જૈવી વિહરાય નિયાણ બંધણમ તું સમયે. ભક્તિ નહીં એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. વિતરાગની ભક્તિ ભવ અને ભાવરોગ મટાડવા માટે છે. આમ પ્રથમના બે શ્લોકમાં સ્તુતિ માટેની ભૂમિકા બાંધી કે મારે આ ભક્તિ આત્માર્થે જ કરવી છે, કામેક આત્માર્થનું બીજો નહીં મંદરોગ. અને છેલ્લા 48મા શ્લોકમાં કહે છે, જેને ગુથી ગુણગણ રૂપે વર્ણ ફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી. તેને જેઓ નિષ્દિન આહા કંઠમાં હે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે. એટલે મોક્ષ લક્ષ્મી હાંસલ થાય, મુક્તિ સુંદરીને જીવ વરે. પૂજ્ય બ્રહ્મચારીજી સ્વદોદર્શીમાં કુપાલદુને ઉદ્દેશીને કહે છે કે મોક્ષ લક્ષ્મી લટકા કરે, શાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. જીવ સાદી અનંત અનંત સમાધિ સુખ હાંસલ કરે અપુનરાવૃત્તિ. વચનામૃત 278માં શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદનો 7મા અધ્યાયનો 10મો શ્લોક ટાંકે છે કૃપાવદેવ. તેનું ભાષાંતર છે કે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. ધર્મયુગની શરૂઆત કરનાર એવા આલંબનરૂપ પ્રથમ જિનેન્દ્રના ચરણ યુગમાં સમ્યક ભાવે નમસ્કાર કરીને હું તેમની સ્તુતિ કરીશ એમ માનતુંગ આચાર્ય મહારાજ કહે છે. સમ્યક ભાવે યથાર્થ છૂટવા માટે જ માત્ર, વ્યવહાર કે સંસાર લીલો રાખવા માટે નહીં. ભજી ને ભગવંત ભવંત લહો. એક ભાઈએ પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછ્યું કે હું પરમ કુબોધના ચિત્રપટ સમક્ષ નિત્યક્રમ પતાવ્યા બાદ સ્તવન શ્રી ઋષભનાથના ચિત્રપટ સમક્ષ કરું છું, એમાં કંઈ વાંધા જેવું તો નથી ને? પૂજ્ય બ્રહ્મચારીજીએ સહજ જ જવાબ આપ્યો, કશો ભેદ ન રાખવો. પરમ કુબોલદેવે તો સ્વયં જ પ્રકાશ્યું છે કે અમારા મને વિતરાગમાં કશો ભેદ રાખશો નહીં. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. જેમ ભગવાન ઋષભનાથે આ કાળચક્રમાં ધર્મયુગ શરૂ કર્યો, તે જ પ્રમાણે વર્તમાનમાં લોપ થયેલ મોક્ષ માર્ગ પરમ કુબોલદેવ ઉઘાડો કર્યો. પૂજ્ય બ્રહ્મચારીજી પરમ કુબોલદેવ માટે પત્રસુદા 310ના મથાળે વિશેષણો લખે છે કે દુષ્મકાળના મહાવીર કળિયુગનો કેવળી, બીજા મહાવીર આ બીજા રામ કે બીજા આદિનાથ ધર્મની શરૂઆત કરનાર, સર્વસંગ પરિત્યાગી અવધૂત યોગી ભક્તિનો અવતાર સમા પૂજ્ય પ્રભુસિંહજી પત્રમાં પણ કુપાલદેવને સંબોધનમાં લખતા રખવદેવ એટલે ઋષભદેવ. આ ભાવે ભક્તિ ખીલે ત્યારે ભક્તામર કે કોઈપણ સ્તવન, કોઈપણ સ્તોત્ર કે શાસ્ત્રપઠન સફળ થાય અને કર્મોની બેડીઓ તૂટે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.